स्टूडेंट्स आज आप बात करसु क्लास 12 एनसीईआरटी चैप्टर नंबर 14 सेमीकंडक्टर एंड इलेक्ट्रॉनिक्स ની અંદર આપણી નેક્સ્ટ થિયરી એટલે કે એન્ડ ઓર નોટ ગેટ્સ ઈ પેલા આપણે લાસ્ટ લેક્ચર ની વાત કરી તો તમને યાદ હોય તો લાસ્ટ વિડિયો ની અંદર આપણે લોકોએ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ લોજિક ગેટ્સ છે ભાઈ એનું બેઝિક સ્ટડી કર્યું હતું તો એને આપણે ફટાફટ રિવાઇઝ કરી લઈએ તો એની જરૂર આપણે અહીંયા પડવાની છે બરાબર તો એની અંદર આપણે વાત થઈ હતી કે ભાઈ ટુ ટાઈપ્સ ના ટોટલ સિગ્નલ્સ હોય એનાલોગ સિગ્નલ્સ એન્ડ ડિજિટલ સિગ્નલ્સ એનાલોગ સિગ્નલ્સ કોને કહેવાય ભાઈ તો કે જેની વેલ્યુઝ છે એ ટાઈમ સાથે કન્ટિન્યુઅસલી વેરી થતી હોય તો એને એનાલોગ સિગ્નલ કહેવાય જેના આપણે એક્ઝામ્પલ સીધા ઓસિલેટર છે એમ્પ્લીફાયર છે એ બધાના જે આઉટપુટ છે ભાઈ એ બધા એનાલોગ હોય એટલે કે ટાઈમ સાથે વેરી થતા હોય પછી આપણે વાત થઈ હતી ડિજિટલ સિગ્નલ જેમાં આપણે લોકો યુઝ કરી હતી બાઇનરી સિસ્ટમનો અને એના આઉટપુટ છે એ બધા કેવા છે ભાઈ બાઇનરી ફોર્મમાં હશે એટલે કે મેક્સિમમ અને મિનિમમ એમાં બે જ વેલ્યુ હશે એટલે કે 0 and 1 અને આપણે એની એપ્લિકેશન્સની વાત કરી હતી ભાઈ તો કમ્પ્યુટર છે માઇક્રો પ્રોસેસર છે મેડિકલ એપ્લાયન્સીસ છે બરાબર બધી જ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ છે બરાબર એ બધી જગ્યાએ આપણે લોકો ડિજિટલ સિગ્નલ છે એનો યુઝ કરીએ છીએ બરાબર પછી આપણે વાત થઈ હતી કે ભાઈ ટુ ટાઈપ્સની લોજિક સિસ્ટમ છે પોઝિટિવ લોજિક સિસ્ટમ એન્ડ નેગેટિવ લોજિક સિસ્ટમ પોઝિટિવ લોજિક સિસ્ટમ કઈ રીતે કામ કરશે ભાઈ હાયર પોઝિટિવ વોલ્ટેજ હશે હાયર પોઝિટિવ વોલ્ટેજ મતલબ અમુક તમે સર્ટેન લેવલ છે એના કરતા વધારે વોલ્ટેજ લેશો પોઝિટિવ એ તમને 1 આપશે અને લેસ પોઝિટિવ વોલ્ટેજ તમને શું આપશે ભાઈ 0 બાઇનરી આપશે અને નેગેટિવ લોજિક સિસ્ટમ કોને કહેવાય જેમાં મોર નેગેટિવ વોલ્ટેજીસ હોય મોર નેગેટિવ વોલ્ટેજીસ હોય તેને તમારે શું કહેવાનું 1 અને લેસ નેગેટિવ વોલ્ટેજ હોય તેને તમારે 0 કહેવાનું બરાબર ને પછી આપણે છેલ્લે વાત થઈ હતી ભાઈ કે લોજિક ગેટ કોને કહેવાય તો ભાઈ લોજિક ગેટ છે વન ટાઈપ ઓફ સર્કિટ છે જે આપણા ઇનપુટ અને આઉટપુટની વચ્ચે લોજિકલ રિલેશન અથવા લોજિકલ રિપ્રેઝેન્ટેશન કમ્પ્લીટ કરે છે બરાબર છે અને જેની અંદર આપણે વાત થઈ હતી ખાસ યાદ રાખજો ભાઈ મિનિમમ 1 ઓર મોર દેન 1 કેટલા હશે ભાઈ ઇનપુટ હશે અને યાદ રાખજો આઉટપુટ તો બધા એક ગેટમાં કેટલા હશે ઓનલી એન્ડ ઓનલી 1 જ હશે પછી આપણે વાત કરી ટ્રુથ ટેબલ એ વન ટાઈપનું ટેબલ છે જે શું કરશે ભાઈ ઇનપુટ્સ અને આઉટપુટ્સના કોમ્બિનેશન વચ્ચે લોજિક ક્રિએટ કરશે બરાબર છે અને પછી આપણે વાત થઈ હતી બુલિયન એક્સપ્રેશન જે તમને શું આપશે ભાઈ મેથેમેટિકલ એક એક્સપ્રેશન ઇક્વેશન કે રિપ્રેઝેન્ટેશન આપશે છેલ્લે વાત થઈ હતી કે ભાઈ વાય વી આર કોલિંગ ધેમ ગેટ્સ અને ગેટ્સ શું કામ કહેવાય તો એટલા માટે કહેવાય કે ભાઈ એ શું કરે છે ભાઈ લોજિકલી તમારી ઇન્ફોર્મેશન છે એને કંટ્રોલ કરે છે બરાબર ઇનપુટ કે આઉટપુટને કંટ્રોલ કરે છે રેડી છે ચલો હવે આપણે સ્ટાર્ટ કરી એન્ડ ઓર નોટ ગેટ અહીંયા ખાસ એ તો ભાઈ સાપવાની અહીંયા તમને એક એક નાનો નાનો વર્ડ જે કહેવામાં આવે ભાઈ એ બહુ જ વિચારીને તમને કહેવામાં આવશે એટલે એ બધાએ બધી જેટલી જેટલી એડવાઇસ આપવામાં આવે એને પ્રોપરલી સાંભળજો તો આગળ જતા હજી પણ આપણે બહુ ડિટેલમાં અહીંયા તો આપણે ડિટેલમાં બહુ વાત કરશું આગળ જતા હજી બીજા કન્સેપ્ટ જે તમારી ટેક્સ્ટબુકમાંથી આપેલા એને આપણે કવર કરશું ત્યારે અહીંયા એક એક નાની નાની એડવાઇસની જરૂર પડશે બરાબર છે અને બધી વસ્તુ લોજિક ઉપર ચાલશે એટલે ના સમજાય તો તરત પૂછી લેવાનું બીકોઝ અહીંયા કાંઈ પણ ગોખવાનું છે નહીં દરેક વસ્તુનું કાંઈક ને કાંઈક રીઝન અથવા તો લોજિક છે જે તમને પૂરેપૂરું આપવામાં આવશે બરાબર છે તો ચલો આપણે સ્ટાર્ટ કરી એન્ડ ગેટ બરાબર છે ચલો ભાઈ તો એન્ડ ગેટની અંદર સૌથી પહેલા આપણે લોકો એની લોજિકલ સર્કિટ ડ્રો કરી લઈ કે ભાઈ એન્ડ ગેટ છે એનું લોજિક કઈ રીતે સમજાય બરાબર છે તો ચાલો એને કઈ રીતે ડ્રો કરવું જોતા જજો આ ફિગર તમારી બુકમાંથી આપેલી તો તમારે કમ્પલસરી શીખવાની છે બરાબર ચલો ભાઈ તમારે એક બેટરી સાથે મિનિમમ 2 સ્વિચીસ બરાબર મિનિમમ તમારે 2 સ્વિચીસ છે બરાબર એને કનેક્ટ કરવાની છે અને એના તમે નેમ આપશો ભાઈ એ એન્ડ બી બરાબર તો અહીંયા એ એન્ડ બી છે એ શું કરશે ભાઈ ઇનપુટનું કામ કરશે એકચ્યુઅલી ઇનપુટ વોલ્ટેજ પણ આપે છે ભાઈ બેટરી આપે છે પણ હવે એ બેટરી વર્ક કઈ રીતે કરશે કરશે કે નહીં કરશે એ બધું હવે કોના હાથમાં છે ભાઈ તો કે આ એ અને બી સ્વિચના હાથમાં છે એટલા માટે અહીંયા આપણે એ અને બીને શું કહેશું ભાઈ ઇનપુટ સ્વિચ બરાબર ત્યાંથી ઇનપુટ નક્કી થશે અને અહીંયા આપણે આઉટપુટ મળે છે કે નહીં બરાબર એ ચેક કરવા માટે શું કરશું ભાઈ એક લેમ્પનો યુઝ કરશો રેડી છે ના થઈ ગઈ તમારી સર્કિટ કમ્પ્લીટ ચલો આવી સર્કિટ તમને ગુજકેટ એમસીક્યુમાં અથવા જીનીટની અંદર પૂછાય તો તમને આઈડિયા આવી જવો જોઈએ કે આ સર્કિટ છે એન્ડ ગેટની છે બરાબર છે કઈ રીતે વર્ક કરે છે
એમાં આપણે શીખશું આ સર્કિટ ઉપરથી, અને એન્ડ ગેટ નું લોજિક છે એ પણ આના ઉપરથી આપણે ક્લિયર કરશું. બરાબર, તો આ થઈ ગઈ એની બેઝિક સર્કિટ. ઓલવેઝ આ ચેપ્ટરમાં આપણે લોકો લોજિક ગેટ્સ ની અંદર આઉટપુટ ને ઓલવેઝ આપણે શું કહેશું ભાઈ, વાય કહેશું. રેડી છે? ચલો ભાઈ, હવે આપણે ડ્રો કરી એનું ટ્રુથ ટેબલ. બરાબર, એ પહેલા એક જનરલ પોઈન્ટ તમને કહી દઉં. રાઈટ, હિયર હિયર ઇન ધીસ ગેટ મિનિમમ two inputs are given and one output is taken. આ એડવાઇસ એટલે આપવાની, ધ્યાન રાખજો ભાઈ, ટોટલ 7 ગેટ છે. મારી મોસ્ટ ટાઈમ થી વાત કરું છું કે નોટ ગેટ એક જ એવો છે જેનું ઇનપુટ 1 હોય, યાદ રાખજો. બાકીના બધા ગેટમાં છે ને મારો ભાઈ, તમારે મિનિમમ, બરાબર છે, મિનિમમ તમારે 2 ઇનપુટ તો આપવાના જ. અને નો ડાઉટ આઉટપુટ તો આ 7-7 ગેટમાં કેટલો મળશે ભાઈ? તમને એક જ મળશે. બટ યાદ રાખજો ભાઈ, બાકીના 6 ગેટ છે એ બધામાં મિનિમમ તમારે 2 ઇનપુટ આપવાના. 2 થી વધારે આપો વધારે, 2, 3, 4, 20, 50, 100, તો મિનિમમ તમારે 2 ઇનપુટ આપવાના. અને આઉટપુટ તો બધામાં એક જ મળશે. જ્યારે નોટ ગેટ છે, નોટ ગેટ એ ઓનલી એન્ડ ઓનલી વન એક એવો ગેટ છે જેમાં એક જ ઇનપુટ હોય ને એક જ આઉટપુટ હોય. એ પણ જયારે હું કરાવીશ ત્યારે બધું લખી જ દઈશ. આ મેં એટલે લખ્યું છે કે ફ્યુચરમાં મેં જે તમને એડવાઇસ આપી છે ભૂલાઈ જાય તો તમારે વાંચવા થાય કે ભાઈ મેં આમાં મિનિમમ 2 ઇનપુટ હોય, આમાં એક ઇનપુટ છે એ નો ચાલે. ખબર પડી ગઈ? હવે જ્યાં હતા ત્યાં આવી જાય. ચલો હવે આપણે લોકો ડ્રો કરશું એનું ટ્રુથ ટેબલ. બરાબર, મેં તમને કીધું તું ટ્રુથ ટેબલ છે એ કયા લોજિક ઉપર કામ કરે, શું કામ એને ટ્રુથ ટેબલ કહેવાય, એ બધું હવે તમને સમજાઈ જશે. બરાબર, ચલો ભાઈ અહીંયા આપણે વાત કરશું પેલા તો ઇનપુટ્સની. બરાબર છે, અને અહીંયા આપણે વાત કરશું એમાંથી જે આઉટપુટ મળશે એની. બરાબર, જોતા જાય. ચલો હવે કેટલી સ્વિચિસ છે જોવો જઈ, 2 સ્વિચિસ છે. તો મારો ભાઈ આ 2 સ્વિચિસથી તમે લોકો ઇનપુટ છે એની કેટલી પોસિબલ કોમ્બિનેશન્સ તૈયાર કરી શકો, કયો જોઈ? તો કે ટોટલ 4. કેમ ભાઈ? તો કે ફર્સ્ટ ઓફ ઓલ તમે એ ને ઓન કરો, બી ઓફ રાખો, પછી એ ઓફ રાખો, બી ઓન કરો, પછી બંને ઓન રાખો, બંને ઓફ રાખો, થઈ ગઈ 4 કોમ્બિનેશન્સ. તો આની પણ એક શોર્ટકટ, આનું પણ લોજિક છે ભાઈ. બાબત છે મેથેમેટિકલી, કે હા ઓલવેઝ ઇનપુટ છે એની કેટલી પેર છે એ તમે કોમ્બિનેશનમાં સિલેક્ટ કરી શકો. તો યાદ રાખજો 2n, અને એન શું કહેવાય યાદ રાખજો, નંબર ઓફ સ્વિચિસ. ભૂલાઈ જાય એવું લાગે તો ક્યાંક લખી લેજો, 2n. એન શું કહેવાય? નંબર ઓફ સ્વિચિસ. આ એક એક વસ્તુના એમસીક્યુ બનશે, યાદ રાખજો ભાઈ. બરાબર, ને એક્ઝામમાં આવું કંઈક બેઠે બેઠું પૂછાઈ જાય તો તમારે વિચારવું ન પડે, તરત આન્સર આવડી જાય. તો જોવું છે તમારે 2 સ્વિચિસ છે, તો હું એન ની જગ્યા કેટલા મૂકી દઈશ, 2 પેલા થઈ જાય 4, ને ટોટલ 4 કોમ્બિનેશન થશે. સપોઝ 3 સ્વિચિસ હોય ભાઈ, એનું ટ્રુથ ટેબલ એ પૂછાય, ભલે બુકમાંથી આપણે કરશું. બરાબર, પછી 3 ની જગ્યા કદાચ 100 નું પૂછાય ને, એનું ટ્રુથ ટેબલ નો આન્સર કેમ લખો, એની શોર્ટકટ એ તમને મળી જશે, કાંઈ જ કરી લાવું કર. બરાબર છે, આ સમજાઈ ગયું ભાઈ? સપોઝ 3 સ્વિચિસ હોય તો અહીંયા શું કરવાના, 2 2 3, 2 2 4 2 8, તો પોસિબલ ઇનપુટ કેટલા થાય, તમે 8 રીતે ટોટલ 8 અલગ અલગ વેઇથી તમે લોકો ઇનપુટ આપી શકો. સપોઝ આવી 4 સ્વિચિસ હોય તો 2 2 4, 2 2 4 2 8 2 16, ટોટલ તમે 16 ઇનપુટ અલગ અલગ રીતે આપી શકો. સમજાઈ ગયું? તો અહીંયા કેટલી સ્વિચિસ છે? 2. ને આ પણ પૂછાય ભાઈ, આ બંને સ્વિચ કેવી છે? સિરીઝમાં છે. બરાબર, સિરીઝમાં. ચલો આપણે સ્ટાર્ટ કરી, આપણે ઓલવેઝ આ રીતે જ ઇનપુટ આપવાના લાઇનમાં, 0 0 0 1 1 0 એન્ડ 1 1. ચલો ભાઈ, 0 0 નો મતલબ શું થાય, કે આ બંને સ્વિચ કેવી છે? ઓપન કન્ડિશનમાં છે. ઓપન મતલબ આપણે એને સ્ટાર્ટ કરી નથી. તો આ બંને સ્વિચ ઓપન હોય તો અહીંયાથી કરંટ નીકળે ભાઈ બેટરીમાંથી, તો કરંટ છે એ આખી સર્કિટનો પાથ પૂરો કરે, ન કરી શકે, લેમ્પમાં પહોંચશે નહીં પહોંચે. તો લેમ્પ કેવો હશે ભાઈ? ઓફ હશે. તમને ખબર છે આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી કે ઓફને આપણે બાઇનરીની લેંગ્વેજમાં શું કહેશું ભાઈ? તો કે 0 કહેશું. રેડી, આગળ વાત કરી. ફર્સ્ટ સ્વિચ છે ભાઈ એ કેવી છે? 0 છે. અને સેકન્ડ છે એ કેવી છે ભાઈ? અહીંયા આપણે આઉટપુટ છે એ શું લેશું? અહીંયા લખી નાખી વાય. બરાબર, અને ઇનપુટ છે આપણા કયા છે? ચલો ઉપર લખતા ભૂલાઈ ગયો, તમે નીચે લખી નાખી. બરાબર, એ એન્ડ બી તમારે અહીંયા લખવાના. બરાબર ને, એ એન્ડ બી. ચલો હવે એ છે એ જોવો, 0 લેશું, બી છે 1. મતલબ પહેલી સ્વિચ છે, ફર્સ્ટ સ્વિચ એ ઓપન રાખશું, સેકન્ડ છે એને ક્લોઝ, મતલબ કે એને આપણે
સ્વિચ ઓન કરી નાખશો તો એક બધી કરંટ પાસ થાય ન થાય, કેમ આ સ્વિચ ઓપન હોય તો અહીંયાથી આખો પાથ જે કમ્પ્લીટ જ ન થાય, કરંટ છે એ આગળ જઈ જ ન શકે, તો પણ આ લેમ્પ શું રહેશે ભાઈ, ઓફ રહેશે. ઓફ મતલબ તમને આઉટપુટ નહીં મળે, એટલે કે ઝીરો થશે. ચલો હવે ફર્સ્ટ સ્વિચ તમે ઓન કરશો, સેકન્ડ સ્વિચ ઓફ કરી નાખશો, આને ઓન કરશો આને ઓફ કરશો, તો લેમ્પ છે એ ઓન થાય ન થાય, કારણ કે અહીંયા ઓફ હોય સ્વિચ તો કરંટ છે આખો પૂરો કમ્પ્લીટ પાથ સિલેક્ટ કરી શકે નહીં, પાથ આખો કમ્પ્લીટ ના કરે, તો પણ લેમ્પ તમારો કેવો રહેશે ઓફ, શું મળશે તમને ઝીરો. વન વન મતલબ બે સ્વિચ તમે ઓન કરી નાખો, ઓન કઈ રીતે કરાય, અને આમ ધક્કો મારી સ્વિચને તમે અહીંયા અડાડી દો, અને ધક્કો મારી આ સ્વિચ અહીંયા અડાડી દો, મતલબ કે શું થશે આખો કરંટ છે એ પાથ પૂરો કરશે, લેમ્પમાંથી કરંટ પાસ થાય એટલે તમારો લેમ્પ છે એ શું થશે ઓન થશે, તો તમને આઉટપુટ શું મળશે જોવો જોઈએ, તમને આઉટપુટ મળશે વન, બરાબર છે. તો આ જે લોજિક મળ્યું આપણે જોયું ઇનપુટની સામે આઉટપુટનો, બરાબર છે, એને કહેવાય ટ્રુથ ટેબલ. અને લોજિક ક્યાં છે એવું ભાઈ આ બેઝિક સર્કિટ ઉપરથી. હવે એક મસ્ત એડવાઇસ આપવાની ભાઈ રેડી, કે યાદ રાખજો તમે પણ આવો આ ટાઈપની જે વસ્તુ જે આપણે શીખા ભાઈ, એ તમે લોકો ઘરે પણ બરાબર આ બનાવી શકો છો, એમાં કંઈ મોટી વાત નથી, 5 થી 10 મિનિટ થાય, તમે પણ લાઈન સર આ બધી સ્વિચિસ ઓન ઓફ ઓન ઓફ કરો તો તમને આવું જોવા મળે, બરાબર. રિયલમાં યાદ રાખજો ભાઈ, આ તો એનું બેઝિક લોજિક છે. રિયલમાં તમે જ્યારે માર્કેટમાં એમ કે ભાઈ એન્ડ ગેટ લેવા જાઓ, એન્ડ ગેટ ભાઈ માર્કેટમાં યાદ રાખજો ભાઈ, આવું કાંઈ તમને નહીં આપે, એ તમને આઈસી આપશે, ઇન્ટિગ્રેટેડ સર્કિટ, ઓર યુ કેન સે ઇન્ટિગ્રેટેડ ચીપ, તમને આઈસી આપશે, કારણ કે આના જમાના ગયા. આ તો ખાલી લોજિક ક્લિયર કરવા માટેની બેઝિક વસ્તુ છે, સમજાય, કે આ રીતે કામ થાય. આ તમે બનાવી શકો છો, લઈ શકો છો, પણ એકચ્યુઅલમાં આપણે લોકો કમ્પ્યુટર સિસ્ટમમાં જે એન ગેટ યુઝ કરી હતી ભાઈ, એ તો આપણે આઈસી યુઝ કરી હતી, અહીંયા આવું કાંઈ મૂકવાનું ના હોય, સમજાઈ ગયું. તો આ ખાસ એડવાઇસ યાદ રાખજો, આ બધી બહુ ઓછા સ્ટુડન્ટને ખબર હોય છે, અથવા તો કોઈને પણ નહીં જરી. ચલો ભાઈ આ બની ગયું ટ્રુથ ટેબલ. હવે આપણે વાત કરીએ આ સિમ્બોલની, બરાબર, કે ભાઈ એન્ડ ગેટ છે એને સિમ્બોલિક ફોર્મમાં કઈ રીતે ઓળખાય. સિમ્બોલ શેના માટે હોય ભાઈ, કે એને ઓળખવા માટે, કે કયો ગેટ છે ભાઈ ની શેની વાત થાય છે, બરાબર ને. ચલો તો આપણે ડ્રો કરીએ એનો સિમ્બોલ, બરાબર છે. આ સિમ્બોલ તમારે યાદ જ રાખવાનું છે, રેડી છે, એ એન બી, બરાબર, રેડી. અને હવે આપણે વાત કરી એના બુલિયન એક્સપ્રેશનની, ઓર બુલિયન ઇક્વેશનની. આપણે શું વાત થઈ હતી ભાઈ, આ એક મેથેમેટિકલ રિપ્રેઝન્ટેશન છે, તો તમારે યાદ જ રાખવાનું છે, રેડી. અને આ રીતે લખાય વાય ઇઝ ઇક્વલ ટુ એ, હવે ખાસ જણાવજો ભાઈ, ડોટ બી, બરાબર. હવે ખાસ એક એડવાઇસ આપવાની, ધ્યાન આપજો ભાઈ, બરાબર. ઓલમોસ્ટ સ્ટુડન્ટથી આ એન્ડ ગેટનો સિમ્બોલ અને ઓર ગેટનો સિમ્બોલ છે એ મિક્સ થઈ જાય છે, એન્ડમાં એ ઓર સમજે છે, ઓરમાં એન્ડ સમજે છે. જ્યારે એમસીક્યુ પૂછાશે ત્યારે તમને કોઈ એન્ડ ગેટ એવું લખીને નહીં આપે ભાઈ, સિમ્બોલ ઉપર જ આખી રમત થતી હશે. સિમ્બોલમાં મિસ્ટેક થઈ તો તમારો લોજિક સાચો હશે, તમારો કન્સેપ્ટ સાચો હશે, તો આન્સર ખોટો આવશે, બધું ઊંધું થઈ જશે, સમજાય છે. તો મહેરબાની કરી આ સિમ્બોલ ગમે ત્યારે યાદ હોવું જોઈએ. ડોટ મતલબ શું થશે, એન્ડ ગેટ, બરાબર. વાયનું થઈ ગયું સિમ્બોલિક ઇક્વેશન અથવા તો બુલિયન ઇક્વેશન, બરાબર. આને કઈ રીતે બોલાય આપણે તમારે એકદમ લખવાનું છે ભાઈ, વાય ઇક્વલ ટુ, દેખાય, વાય ઇક્વલ ટુ એ એન્ડ બી. જોવો જોઈએ આને શું બોલાય ભાઈ, એ એન્ડ બી. ઘણા સ્ટુડન્ટ આને મલ્ટિપ્લિકેશન બોલે છે, મલ્ટિપ્લિકેશન ખરેખર એને બોલવાનું નહીં. આ ડોટ જે શું છે ભાઈ, એન્ડ નો ઓપરેટર છે, એને શું કહેવાય, એન્ડ ઓપરેટર, એટલે કે એન્ડ ગેટને આપણે યુઝ કરી દીધી એવું બતાવે છે, બરાબર. ચલો આ થઈ ગયું બુલિયન ઇક્વેશન, સિમ્બોલ અને ટ્રુથ ટેબલ. હવે આપણે વાત કરશું બે ગોલ્ડન લાઇનની, જે એમસીક્યુઝ માટે મોસ્ટ 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 ટાઈમ બી છે. ગોલ્ડન લાઇન્સ મતલબ કે હવે અમારે આ ટ્રુથ ટેબલને, આ એન્ડ ગેટ છે એના વર્કિંગને ખાલી લોજિકલી બે જ લાઇનમાં કે એક જ લાઇનમાં સમજાવવો હોય તો આખા ગેટને, બરાબર, તો એ ગોલ્ડન લાઇન તમારે સમજવાની છે. એના માટે તમારે આનું ઓબ્ઝર્વેશન કરી અને લોજિક જોવું પડશે. હવે તમને સમજાશે કે લોજિક ગેટ શું કામ કહેવાય, આ ટ્રુથ ટેબલ શું કામ બનાવી છે, બરાબર. એ તમને હવે સમજાશે કે તમે આ ઇનપુટ અને આઉટપુટ વચ્ચે જે રિલેશન જોવો છો એની વચ્ચે કંઈક લોજિક ક્રિએટ કરો છો, અને લોજિક ઉપર જે શું થાય છે, આ ગેટ આખો વર્ક કરે છે, કામ કરે છે, બરાબર. જે તમે હવે ક્લિયર કરશો આને ઓબ્ઝર્વેશન કરો જોઈએ ભાઈ, અને તમારે એક જ લાઇનમાં કેવું હોય શું કહેવાય, તો તમે જોઈ શકો છો કે જ્યારે એકાદો ઝીરો આવે છે, જો એક ઝીરો હોય પછી બે હોય તો પૂરું જ થઈ ગયું, એક ઝીરો હોય ને તો એક ઝીરો એ કાફી છે, જો
તમને આઉટપુટ શું મળશે? ઝીરો મળશે. તમને આઉટપુટ ખાલી વન ક્યારે મળે છે? જયારે બે સ્વિચ અથવા બે ઇનપુટ કેવા હોય, વન હોય તો ચેક કરી લો, બાકી એકાદો ઝીરો હોય અથવા બે ઝીરો હોય એટલે પૂરું થઈ ગયું, શું મળે છે? ઝીરો. અને આ પણ ગોખવા નથી, આની શોર્ટકટ હું આપી દઈશ તમને જોરદાર, અને શોર્ટકટ આપડશે તો જ તમને જીનિક નાઇન સીગ્યો આવડશે. પણ આપણે મગજમાં એક સાઈડ એવું ફરિયાદ રાખવાનું કે આપણે ઝીરો આપતા હતા ત્યારે ઝીરો શું કામ મળતું હતું એન્ડ ગેટમાં? તો આંખ બંધ કરીને વિચારવાનું કે ભાઈ બીકોઝ ત્યાં બધી સ્વિચિસ સિરીઝમાં હતી, અને સિરીઝમાં તો શું હોય ભાઈ, એકાદી સ્વિચ બંધ હોય તો બાકીની બધી સ્વિચ ચાલુ હોય, ઓન હોય તો તમને કાંઈ ફાયદો ન થાય, લેમ્પ કેવો રહીએ બંધ જ રહીએ. તો એ પણ આપણે લોજિક સાઈડમાં યાદ રાખવાનું છે, બરાબર? ચલો ભાઈ આને શું લખશો, સમજાઈ ગયું? તો ભાઈ કોઈ બી એક ઇનપુટ ઓર બોથ ઇનપુટ ઝીરો હોય તો તમને શું મળશે? ઝીરો મળશે. જો બોથ ઇનપુટ વન હોય તો જ તમને શું મળે? વન મળે. એને કઈ રીતે લખાય એ ખાસ ધ્યાન આપજો ભાઈ, આમાં એક એક વર્ડ છે યાદાવડો થઈ જશે તો પૂરું, બરાબર? ચલો આને શું લખશો જોવું જોઈએ. ઇફ વન ઇનપુટ or both inputs are zero, જે તમે જોઈ શકો છો કોઈ બી એક ઇનપુટ ઝીરો હોય ઓર બંને, એટલે કે બોથ ઇનપુટ ઝીરો હોય, રાઈટ, આર ઝીરો, ધેન આઉટપુટ વિલ બી ઝીરો, બરાબર છે ભાઈ? ચેક કર્યો જઈ, રેડી? સેકન્ડ લાઈન શું લખી શકો ભાઈ? If both inputs are one, બરાબર ને ભાઈ? બે ઇનપુટ વન હોય તો આમ વિચારવાનું કે ખરા મનમાં કે ઓલી બે સ્વિચ શું કરી નાખી, આપણે ઓન કરી નાખી તો જ શું થાય, લેમ્પ ઓન થાય. If both inputs are one, then only. ચલો આમાં એક એક વર્ડ પકડવાનો છે ભાઈ, then and then only, તો અને તો જ, then and then only output will be one, બરાબર છે ભાઈ? આ લોજિક ઉપર શું કરે છે, કામ કરે છે, એટલે આપણે ટ્રુથ ટેબલ કે લોજિક ગેટ કહીએ છીએ, બરાબર? જો તમે બોથ ઇનપુટ વન આપો ને મારો ભાઈ, તો જ તમને આઉટપુટ એક મળે, બાકી કોઈ બી મળે નહીં. જો કોઈ બી એક આઉટપુટ ઝીરો આવે એટલે પૂરું. ચલો હવે આને આપણે શોર્ટકટ થી કીધી યાદ રાખશું. હવેના બધા લેક્ચરમાં હું આ શોર્ટકટ જ બોલીશ કે ભાઈ એન્ડ ગેટ છે ને, એન્ડ ગેટ એને ઝીરો સાથે વાંધો, ઝીરો દેખાણો એટલે પૂરું થઈ ગયો, આઉટપુટ શું આપે? ઝીરો આપે. એનું એક્ચ્યુઅલ લોજિક શું છે ભાઈ, કે આવી સિરીઝમાં કદાચ 100 સ્વિચિસ હોય સિરીઝમાં, એમાંથી 99 સ્વિચ તમે ઓન રાખો, ઓન મતલબ વન આપો, પણ ખાલી એક સ્વિચ છે ભાઈ ઈ શું હોય, ઝીરો હોય, મતલબ કે ઈ સ્વિચ ઓફ હોય, ઓપન હોય, તો પણ શું થાય ભાઈ, કરંટ કોઈની પાસ થાય સિરીઝમાં નો થાય, લેમ્પ શું થઈ જાય બંધ, સમજાઈ ગયું? તો આ રીતે યાદ રાખવાનું છે કે એકાદો ઝીરો પણ આવી ગયો એટલે પૂરું. આપણે હવેથી શું બોલશું કે એન્ડ ગેટ ને ઝીરો સાથે વાંધો, ઝીરો સાથે પ્રોબ્લેમ, સમજાય? એન્ડ ગેટ ઝીરો જોવે એટલે ઝીરો આપી દે, ઝીરો ન દેખાય તો જ તમને વન આપે, ને શું કામ? હું કન્ટિન્યુઅસલી રિપીટ કર્યું જ છું, એનું લોજિક આ છે, બરાબર? ચલો અહીંયા આપણું કામ પતી ગયું. હવે આપણે ફોર એક્ઝામ્પલ આવા થ્રી ઇનપુટ હોય તો શું કરવું, ઘણા સ્ટુડન્ટ ત્યાં મૂંઝાઈ જાય છે, તો હું તમને એ પર શીખવાડી દઉં, પછી ગમે એટલા ઇનપુટ હોય તો એને ફટાફટ કેમ સોલ્વ કરવા એ તમને સમજાઈ જશે. ચલો ભાઈ મેં તમને શું કીધું, થ્રી ઇનપુટનું લોજિક શું છે, થ્રી ઇનપુટ્સનો લોજિક બરાબર છે, 2:3 અને ટોટલ 8 કોમ્બિનેશન્સ બનશે, 8 કોમ્બિનેશન્સ કઈ રીતે જોવો જોઈએ? સોરી અહીંયા શું આવશે ભાઈ, એ બી અને સી, બરાબર, થ્રી ઇનપુટ્સ આવશે. ચલો જોવો જોઈએ, પેલું ત્રણેય સ્વિચ કેવી રાખો તમે, ઓફ રાખો, મતલબ કે એકે સ્વિચ ચાલુ નહીં કરવાની, બરાબર? પછી જોવો જોઈએ 0 0 1, ધેન 0 1 0, ધેન 1 0 0, then 0 1 1, then 1 0 1, ready, then 1 1 0, and in last 1 1 1, ready, count કરે 8 થઈ ગયા. એટલે આમાંથી એકાદો ઇનપુટ રિપીટ થાય તેમાં કઈ બીવું નથી, આપણે તો લોજિક થી મતલબ છે, જે હોય એ લોજિક લગાડીને સાચો આન્સર આપવાનો. ચલો ભાઈ મેં શું કીધું, જ્યાં ઝીરો દેખાય ત્યાં વાત પૂરી, આન્સર શું આવે, ઝીરો જ આવે, જોતા જાઓ. અહીંયા ઝીરો છે તો મતલબ લેમ્પ ચાલુ થાય ન થાય, કાં તો સ્વિચ એકાદી સ્વિચ ઓપન હોય તો હોય પૂરું. ચલો આમાં બી ઝીરો દેખાય છે, આમાં બી 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 છે, લાસ્ટમાં નથી, લાસ્ટમાં તમને શું મળે, વન મળે. મેં શું કીધું, ઝીરો દેખાય એટલે ઝીરો સાથે વાંધો. લાસ્ટમાં શું છે, ત્રણેય સ્વિચ છે, ત્રણેય સ્વિચ એ કેવી છે, ઓન છે, એટલે આખો કરંટ શું થાય, એમાંથી પાસ કમ્પ્લીટ કરી
અને લેમ્પ ને ઓન કરે તો તમને આઉટપુટ શું મળે એવું કેડી છે. હજી આ વાત થઈ બધી બેઝિક ની, હજી એક્સ્ટ્રા આપણે આ તો ઘણી બધી વાત એક્સ્ટ્રા કહી. હજી પણ યુનિટ માટે આપણે લોકો ડાયોડ ના ફોર્મમાં સર્કિટ શીખી, કે ડાયોડ ના ફોર્મમાં ઘણી બધી વખત એમસીક્યુ પૂછાયેલા છે અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામમાં, તો ત્યારે એન્ડ ગેટ કે ઓર ગેટ ને કઈ રીતે ઓળખવો, લોજિક આ જ રહેશે. આવું ટ્રુથ ટેબલ આવે તો સમજી લેવાનું એન્ડ ગેટ, આવું ટ્રુથ ટેબલ આવવું જોઈએ. હવે આપણે આ એન્ડ ગેટ માટે એક્સ્ટ્રા ડાયોડની સર્કિટ શીખી, એમાં પણ તમને ઘણા બધા એમસીક્યુ એક્સ્ટ્રા શીખવા મળશે. રેડી? ચલો ભાઈ, મેં તમને શું કીધું કે ડાયોડના ફોર્મમાં એન્ડ ગેટ શીખી, હવે કઈ રીતે કામ કરે છે. અત્યારે સ્વિચના ફોર્મમાં શીખાતા એ રીતે ડાયોડમાં કઈ રીતે કામ કરે. બીજું કે એ પહેલા હું તમને એનું બેઝિક ક્લિયર કરી દઉં, જેમાંથી પણ તમને એમસીક્યુ શીખવા મળશે. જુઓ રેડી છે, એકદમ ઇઝી વાત છે, જોતા જજો ભાઈ. જો તમને બધાને ડાયોડ છે એનું ફોરવર્ડ બાયસ રિવર્સ બાયસ હવે યાદ થઈ ગયું છે, તો અહીંયા આપણે નાના છોકરાની જેમ પી એને એવું બધું નાનું નાનું લખી જ લેવાનું, એટલે કે મિસ્ટેક જ ન થાય. બરાબર? ચલો હવે જે એડવાઇસ આપવામાં આવી ખાસ સાંભળજો. બરાબર? ચલો બાઇનરીની લેંગ્વેજમાં સાંભળજો. બાઇનરીની લેંગ્વેજમાં આપણે લોકો બાઇનરીની લેંગ્વેજ અત્યારે ભણી છીએ. બરાબર? અહીંયા પ્લસ હોય ઓબ્વિયસલી અહીંયા પ્લસ આવે, તો બાઇનરીની લેંગ્વેજમાં યાદ રાખજો ભાઈ, પ્લસ છે એને આપણે શું કહેવાનું, વન. જો એમસીક્યુ તમારે ફટાફટ સાચી રીતે સોલ્વ કરવા હોય તો આ સાંભળજો, એટલે પ્લસ છે એને શું કહેવાનું, વન. અને નેગેટિવ છે, જો અહીંયા ટચ થાય. બરાબર? તો બાઇનરીની લેંગ્વેજમાં ઓલવેઝ યાદ રાખજો, નેગેટિવને આપણે શું કહેશું ભાઈ, ઝીરો કહેશું. રેડી? વન એન્ડ ઝીરો બે જ વસ્તુ આવે, પ્લસ એન્ડ માઇનસ. હવે તમને આવડે જ છે ભાઈ, પ્લસ એટલે પોઝિટિવ, એન એટલે નેગેટિવ, મેચિંગ થયું. મેચિંગ થાય એટલે મેં શું કીધું હતું, ડાયોડ શું કહેવાય, ફોરવર્ડ બાયસ કહેવાય. તો અત્યારે આપણી ડાયોડ છે કેવી છે ભાઈ, જોવો જોઈએ, ફોરવર્ડ બાયસમાં છે. સમજે? એક્ઝામમાં તમને મારો ભાઈ પ્લસ માઇનસ ના આપે, પ્લસ માઇનસ આપે તો ઇઝી એમસીક્યુ કહેવાય. તમને વન એન્ડ ઝીરો આપે તો તમારે ડિસિઝન મનમાં લેવાનું, તો વન મતલબ પોઝિટિવ, ઝીરો મતલબ નેગેટિવ. પછી જોઈ લેવાનું પોઝિટિવ વિથ પી, નેગેટિવ વિથ એન, શું થઈ ગયું, મેચિંગ, મતલબ ઇટ ઇઝ ફોરવર્ડ બાયસ. રેડી છે? ચલો હજી એક ચાન્સ છે તમારી પાસે. બરાબર? હવે સપોઝ આપણે બેટરીને ઉલટી કરી નાખી, ડાયોડ એમ રાખી, માઇનસ પ્લસ. ચલો ભાઈ, હવે આ માઇનસ છે પી ને ટચ થશે. મેં શું કીધું ભાઈ, નેગેટિવ મતલબ બાઇનરીની લેંગ્વેજમાં શું કહેવાય, ઝીરો. અહીંયા પોઝિટિવ ટચ થશે મતલબ બાઇનરીની લેંગ્વેજમાં શું કહેવાય, વન. તો તમે જ બોલો, નેગેટિવ સાથે પી, નેગેટિવ સાથે અહીંયા નેગેટિવ સાથે પોઝિટિવ, શું થયું, મિસમેચ થયું. મતલબ કે ડાયોડ કેવી છે ભાઈ, આપણી રિવર્સ બાયસમાં છે. રાટું સમજાઈ ગયું? તો આ એક્સ્ટ્રા કર્યું તો આમાંથી એમસીક્યુ બની ગયા. હજી આપણે મેઇન સર્કિટ તો ડ્રો કરવાની બાકી જ છે. ચલો ભાઈ, હવે વાત કરીએ એન્ડ ગેટની સર્કિટની, કેમ ડ્રો કરે, જતા જજો ભાઈ. તમારે બે ડાયોડ છે, બરાબર, લેવાની, બીકોઝ આપણે અહીંયા બે ઇનપુટની વાત કરીએ. તમારે ફાઇવ ઇનપુટ જોતા હોય તો આવી તમારે ફાઇવ ડાયોડ ડ્રો કરવાની. અહીંયા આપણે બે ઇનપુટ માટે કેટલી ડ્રો કરશું ભાઈ, ઓનલી ટુ ડાયોડ. ચલો અહીંયા શું કહેશું ભાઈ, એ અહીંયા બી, આ તમારા બે ઇનપુટ છે. હવે ખાસ એડવાઇસ સાંભળજો, બરાબર, આ બે ડાયોડ છે તમે જોઈ શકો છો ભાઈ, તમારે કેવી રીતે રાખવાની છે, ઊંધી દેખાય, ઊંધી ડાયોડ રાખેલી છે. ચલો ભાઈ, આ રીતે કનેક્ટ કરી ને તમારે લેવાનું લોડ. લોડનું કામ સુધી તમને ખબર છે ભાઈ, ત્યાંથી આપણે લોકો આઉટપુટ છે એ મેઝર કરશું. કયું આઉટપુટ યાદ છે ને, ઓલું વાય, બરાબર, વાય આઉટપુટ અહીંયાથી મેઝર કરશું. અને હવે ખાસ ધ્યાન આવજો ભાઈ, અહીંયા તમારે એ બેટરીને આ રીતે કનેક્ટ કરવાની, બેટરીને આ રીતે કનેક્ટ કરવાની, અને પછી એને અર્થિંગ કરી નાખવાનો. આને શું કહેવાય ભાઈ, અર્થિંગ. આ રીતે તમારે બેટરી કનેક્ટ કરવાની, બરાબર છે. અને તમારે શું કરવાનું છે, અહીંયાથી આઉટપુટ વાય લેવાનું છે. દેખાય? અહીંયા તમે શું લેશો ભાઈ, આઉટપુટ વાય. મેં શું કીધું ભાઈ, આ એ એન્ડ બી ની સામે વાય નો આઉટપુટ નું તમે ટ્રુથ ટેબલ ડ્રો કરો. જો ટ્રુથ ટેબલ છે એ હમણાં આપણે શીખાય એવું આવી જાય તો એને કયો ગેટ કહેવાય, એન ગેટ. એક્ઝામમાં તમારે એનું ટ્રુથ ટેબલ છે એ બનાવીને ચેક કરવું પડે કે કયો ગેટ છે, અને ડાયરેક્ટ જોઈને લખી નાખવાનું નહીં. ચલો ભાઈ, હવે આપણે પિક્ચર કરી સ્ટાર્ટ. ખાસ ઉતા જાજો ભાઈ, એ એન્ડ બી સ્વિચિસ હોય, એનું વાય આઉટપુટ હોય. બરાબર? ચલો જી, આમાં આપણે બીજી એક હજી તમે એક્સ્ટ્રા લખી દો. બરાબર? કે અહીં આપણે શું લખશું ભાઈ, બાયસ અને પછી વાય. ફીચરમાં તમે રીડિંગ કરો તો તમને વાંધો ન આવે. ચલો હવે ખાસ ઉતા જાજો ભાઈ, આપણે પેલા કોમ્બિનેશન્સ લખી નાખી, તમને આવડે જ છે, ઝીરો ઝીરો
0, 1, 1, 0 and 1, 1. चलो भाई 0, 0 નો મતલબ મેં તમને જસ્ટ શીખડાયું. 0 નો મતલબ શું થાય? નેગેટિવ થાય. એટલે કે તમે ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા 0 આપો બંને સ્વિચમાં, એટલે એનો મતલબ તમે શું આપ્યું છે? એકચ્યુઅલી નેગેટિવ આપ્યું છે. ચલો ધ્યાન આપજો ભાઈ, અહીંયા એન થાય, અહીંયા બી થાય. ચલો અહીંયા પોઝિટિવ છે, ધ્યાન આપજો. હવે તમે નેગેટિવ આપો એટલે ચેક કરો જોઈ શું થયું. ડાયોડના નેગેટિવ સાથે આ નેગેટિવ ટચ થાય છે, મેં શું શીખડાયું? મેચિંગ થાય એટલે ફોરવર્ડ બાયસ. તો આ બે ડાયોડ સુધી આવશે ભાઈ ફોરવર્ડ બાયસ સાથે. ફોરવર્ડ બાયસ મતલબ બે ડાયોડ ઓન થઈ જશે, ઓન. અને બે ડાયોડ ઓન થાય એટલે આમાંથી કરંટ પાસ થાય કે ન થાય? આ બેટરી છે ને, સાંભળજો, એમાંથી કરંટ પાસ થશે. કરંટ પાસ થઈ, જોજો આ બંને ડાયોડમાંથી શું થશે? ડિવાઇડ થઈ ને આ રીતે આખો પાસ અહીંયાથી કમ્પ્લીટ કરી અને પાછો અહીંયા આવે, અહીંયાથી પાછો કરંટ નીકળી ને આમ જાય. આખો પાસ શું કરે? કમ્પ્લીટ કરે, બરાબર. તો બેટરીમાંથી કરંટ પાસ થાય. હવે બેટરીમાંથી કરંટ પાસ થાય એટલે થશે શું ભાઈ? બધા વોલ્ટેજ છે આ બેટરીના, સાંભળજો, એ લોડમાં સુધી જાય ભાઈ, વોલ્ટેજ ડ્રોપ થઈ જાય. ડ્રોપ મતલબ બધા પૂરા થઈ જાય, એની એનર્જી બધી લોડ અને આખા કરંટમાંથી સુધી જાય ભાઈ, યુઝ થઈ જાય, બરાબર. એટલે તમે અહીંયા વોલ્ટ મીટર કનેક્ટ કરો, સાંભળો. અહીંયા તમે શું કરો? વોલ્ટ મીટરને કનેક્ટ કરો. શેના માટે? વોલ્ટેજ મેઝર કરવા. આઉટપુટમાં વોલ્ટેજ મળી જાય નહીં. જો મળતા હોય અથવા તો વધારે મળતા હોય તો આઉટપુટ શું કહેવાય? વન કહેવાય, જે મેં તમને લાસ્ટ વિડીયોમાં શીખડાયું હતું અને રિવિઝન પર કરાયું હતું આજે. અને જો તમને આ વોલ્ટેજ કાંઈ ના મળે તો શું કહેવાય? ઝીરો, બરાબર. તો આ બે ડાયોડ ઓન હોવાથી શું થાય ભાઈ? બધો વોલ્ટેજ બેટરીનો છે એ લોડમાં રજિસ્ટરમાં શું જાય ભાઈ? લોસ થઈ જાય, ડ્રોપ થઈ જાય. આઉટપુટમાં તમને કાંઈ જ ન મળે, આઉટપુટમાં કાંઈ ન મળે, એટલે શું કહેશું આપણે? ઝીરો. હવે ધ્યાન આપજો ભાઈ, 0 and 1. ચલો હવે એક ડાયોડ છે એને આપણે 0 રાખી, સાંભળવાની, બીજીને શું રાખી? 1. તો જેને તમે 0 રાખશો એને શું કહેવાય? નેગેટિવ કહેવાય. તો નેગેટિવ આને ટચ થાય ને આ 1 છે એટલે શું કહેવાય? જોવો જોઈએ હવે, પોઝિટિવ કહેવાય. તો પોઝિટિવ છે એન ને ટચ થાય એટલે શું થાય ભાઈ? આ રિવર્સ બાયસ થઈ જાય ને ઉપરની છે એ શું થાય? ફોરવર્ડ બાયસ. જેને 0 આપ્યો હોય શું થઈ જાય ભાઈ? ફોરવર્ડ બાયસ. અને જેને 1 આપ્યો હોય રિવર્સ બાયસ. હવે આમાં ખાલી ઊંધું થાય, બરાબર. પહેલા રિવર્સ બાયસ થઈ જાય પછી ફોરવર્ડ બાયસ, પછી આ બે કન્ડિશનમાં જે વર્ક થાતી સેમ જ હશે. હવે જોવો જોઈએ, ચલો ભાઈ, ગમે એક ડાયોડ તો ઓન થઈ બે કેસમાં. તો જે ડાયોડ ઓન થાય ત્યાંથી પણ શું થાય? આ કરંટ છે આખો જો પાસ થઈ અને આખી સર્કિટ કમ્પ્લીટ કરે તો પાછું શું થાય? વોલ્ટેજ ડ્રોપ થાય, આઉટપુટમાં તમને કાંઈ ન મળે આમાં અને આમાં. શું કામ? તો કે એકવાર ઉપરનો ડાયોડ ઓન છે, એકવાર નીચેનો ડાયોડ ઓન છે. જે ડાયોડ ઓન હોય એમાંથી બેટરી શું કરે ભાઈ? પોતાનો કરંટ છે પાસ કરી, પાસ કમ્પ્લીટ કરે. અને જે વસ્તુ હવે ન સમજાણી હોય એ તમને હવે આઈડિયા આવી જશે. હવે તમે 2 1 આપો અને અહીંયા 2 પોઝિટિવ હોય, 2 1 આપો એટલે એ અને બી 2 પોઝિટિવ, 2 પોઝિટિવ અને નેગેટિવને ટચ થાય એટલે બંને ડાયોડ કેવી હોય? રિવર્સ બાયસ. હવે જે તમને નથી સમજાણું એ હવે આવી જશે. બે ડાયોડ રિવર્સ બાયસ હોય એનો મતલબ બંને ડાયોડ કેવી છે? ઓફ છે. આ બે ડાયોડ ઓફ હોય હવે બેટરીમાંથી કરંટ નીકળે? ન નીકળે. કેમ? તો કે અહીંયા સર્કિટ જ પૂરી ન થાય. જોવો જોઈએ કરંટ આખો રસ્તો કેમ કમ્પ્લીટ કરે? તો બેટરીમાંથી કાંઈ શું થશે ભાઈ? કરંટ નીકળશે નહીં. કરંટ ના નીકળે તો બેટરીના વોલ્ટેજ કેવા રહેશે? પૂરેપૂરા. હવે તમે અહીંયા વોલ્ટેજ મેઝર કરશો વોલ્ટમીટરમાં, બેટરીના પૂરેપૂરા વોલ્ટેજ છે એ તમને અહીંયા બતાવશે. તેનો મતલબ કમ્પ્લીટ વોલ્ટેજ મળે છે. એ શું થઈ ગયું ભાઈ? બાઇનરીની લેંગ્વેજમાં 1. હવે તમને ફ્યુચરમાં ભૂલાય નહીં એટલા માટે લખી આપું કે ભાઈ આઉટપુટ છે સમજાય એ શું કામ? 0 મળે છે. હું તમને લખી આપું છું કે ભાઈ ત્યાં શું થાય છે ભાઈ? વોલ્ટેજ ડ્રોપ થાય છે. કોઈ બી એક ડાયોડ ઓન નથી એટલે, અથવા 2 ઓન હોય તોય, એટલા માટે ત્યાં તમને વોલ્ટેજમાં કંઈ મળતું નથી એટલે 0 મળ્યું. હવે તમે જે ચેક કરો જોઈએ 3001 આઉટપુટ ટેબલ કોનું છે ભાઈ? તો કે એન્ડ ગેટનું. કેમ ખબર પડી? કે જ્યાં 0 દેખાણો તે આઉટપુટ 0 મળ્યું, 2 1 હતા તો જ 1 મળ્યું. તો આ રીતે નક્કી કરવાનું, ડિસિઝન લેવાનું કે આ જે સર્કિટ છે ભાઈ એ શું છે? એન્ડ ગેટની છે. તો આ રીતે એક્ઝામમાં પૂછાય ભાઈ. હવે આપણે વાત કરી ઓર ગેટની. હવે ઓર ગેટમાં વાર નહીં લાગે, કારણ કે જેટલું નવું હતું એ બધું શાંતિથી શીખવાનું હતું, કારણ કે આ બધું તમારા માટે ફર્સ્ટ ટાઈમ છે. હવે બધું રિપીટ જ થશે રેડી છે. હવે વાત કરી આપણે ઓર ગેટની. ચલો ભાઈ હવે આપણે વાત કરી ઓર ગેટ, બરાબર. હવે તમને મજા આવતી જશે, મતલબ કે હવે તમને કંઈ નવું નવું લાગે, બરાબર. ચલો ઓર ગેટમાં બી આવી આપણે સર્કિટ ડ્રો કરવાની છે. તો આપણે ડાયરેક્ટ સ્ટાર્ટ જ કરી દઈએ, પ્લસ માઇનસ. ચલો ભાઈ અહીંયા શું થશે? આપણે લાસ્ટ કેસમાં એટલે કે એન્ડ ગેટમાં સ્વિચિસ કેવી હતી? સિરીઝમાં હતી, યાદ છે ભાઈ? તો અહીંયા જે સ્વિચિસ છે ભાઈ એ શું હશે? આ રીતે આ મુજબ પેરેલલમાં હશે, બરાબર. સ્વિચિસ છે એ આ રીતે પેરેલલમાં હશે, બરાબર. જેને આપણે કહેશું એ એન બી. હવે એનાથી શું ડિફરન્સ આવે એ તમે જોઈ લેજો.
બરાબર. ચલો અહીંયા તમે શું લખશો? આઉટપુટ વાય. રેડી? ચલો આપણે હવે વાત કરીને ટ્રુથ ટેબલની, જોવો જોઈએ એ બી એન આઉટપુટ વાય, બરાબર, કે કઈ રીતે લોજિક ઉપર કામ કરે છે. હવે અહીંયા બી કેટલી સ્વિચિસ છે ભાઈ? ટુ સ્વિચિસ છે. ટોટલ ઇનપુટના કોમ્બિનેશન્સ તમે કેટલા આપી શકો? ફોર. ઝીરો ઝીરો, રાઈટ, ઝીરો વન, વન ઝીરો એન્ડ વન વન. ચલો ભાઈ, ઝીરો ઝીરોનો મતલબ બંને સ્વિચ ઓપન હોય ત્યાંથી કરંટ પાસ થાય, તો બંને સ્વિચ ઓપન હોય તો કરંટ છે લેમ્પ સુધી પહોંચશે, નહીં પહોંચે, મતલબ કે લેમ્પ કેવો હશે તમારો? બંધ હશે. રેડી? હવે જો ઝીરો વન મતલબ એક સ્વિચ ઓપન છે, બીજી છે ક્લોઝ, એટલે કે ઓન છે. હવે આ એક સ્વિચ ઓન હોય તો થાય શું ભાઈ? કરંટને રસ્તો મળી જાય. જો આમથી કરંટ આવે, સાંભળો, તો ઉપરની સ્વિચ ભલે ને બંધ હોય, નીચેની સ્વિચ ઓન હોય તો ત્યાંથી કરંટ નીકળી, બાયપાસ થઈ, હે, બાયપાસ થઈ, આખો પાથ શું કરી નાખે? જો કમ્પ્લીટ કરી નાખે કે નહીં, બરાબર. તો લેમ્પમાંથી કરંટ પાસ થાય, આપણને શું મળે? લેમ્પ ઓન મળે, ઓન મતલબ વન મળે. વન એન્ડ ઝીરો, ઉપરની સ્વિચ ઓન કરો, નીચેની ઓફ હોય, ભલે ઓફ હોય, એક તો ઓન છે તો કરંટ છે ઉપરથી નીકળી, લેમ્પમાંથી પાસ થઈ, લેમ્પ સુધી ઓન થાય, તોય તમને વન મળે. ને બંને સ્વિચ વન મતલબ બે સ્વિચ તમે ઓન કરી નાખો તોય કંઈ વાંધો ન આવે, કરંટ છે એ સુધી અડધો અડધો આમથી પાસ થઈ, અહીંથી પાછો ભેગો થઈ, લેમ્પમાંથી પાસ થાય જ, સ્વિચ બે ઓન હોય કરંટ છે ડિવાઈડ થઈ, પાછો અહીંયા ભેગો થઈ, બરાબર, લેમ્પમાંથી પાસ થાય, લેમ્પ સુધી જાય, ઓન થઈ જાય, તો તમને આઉટપુટ શું મળ્યું? વન મળ્યું. રેડી છે? તો આ ટેબલ કોનું છે ભાઈ? ઓર ગેટનું. રેડી? ચલો હવે આપણે વાત કરીએ સિમ્બોલની. બરાબર છે? ચલો આનો સિમ્બોલ છે એ તમારે યાદ જ રાખવાનું છે, ડાયરેક્ટ આ રીતે આવશે. એ બી એન વાય, હવે સિમ્બોલમાં કોઈ મિસ્ટેક નહીં ચાલે ભાઈ, બીકોઝ આ સિમ્બોલ ઉપરથી નક્કી કરવાનું છે કે કયો ગેટ છે, એન્ડ છે કે ઓર છે, બરાબર. ચલો હવે આપણે વાત થઈ પ્રમાણે નેક્સ્ટ લખશું બુલિયન. બુલિયન ઇક્વેશન, ચલો ભાઈ આનો સિમ્બોલ પર ખાસ તમારે ધ્યાનમાં રાખવાનો છે, વાય ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી. યાદ ભાઈ, ઓર ગેટ છે એનો ઓપરેટર કોણ કહેવાય? પ્લસ. હવે પાછી એડવાઇસ રિપીટ કરું છું કે એન્ડ અને ઓર ના ઓપરેટર જે મિક્સ ના થઈ જાય, બીકોઝ એક્ઝામમાં એમસીક્યુ ની અંદર ઓપરેટર કે આ સિમ્બોલ ઉપર જ આખી ગેમ ચાલતી હશે, મિક્સ થઈ ગયું એટલે પૂરું, બરાબર. ચલો ભાઈ આને કઈ રીતે બોલાય? વાય વાય ઇક્વલ ટુ એ, વાય ઇક્વલ ટુ એ, આને શું બોલાય? એન્ડ, સોરી ઓર, જોતા જાજો ભાઈ, આ શું છે? ઓર છે, આને શું બોલાય? પ્લસ મતલબ ઓર. તો શું લખશો? એ ઓર બી, જે દેખાય લખવા છે, વાય ઇક્વલ ટુ એ ઓર બી. હવે આનું ઉપર તમને મારા પોતાનું એક લોજિક આપી દઉં યાદ રાખવા માટે, ઘરનું લોજિક, બરાબર. કે ભાઈ ઓર ગેટ છે, આપણે ઓર શું કામ બોલી, જોજો સિમ્પલ વાય, આ શું કે છે ખબર છે ભાઈ? કે એ ઓર બી કોઈ બી એફ, એ ઓર આઈધર ઓર જેવું કામ છે, એ ઓર બી કોઈ બી છે એ વન હશે તો હું આઉટપુટમાં ઓન થઈ જઈશ, લેમ્પ શું બોલશે? લેમ્પ એવું બોલશે કે ભાઈ એ ઓર બી, કે ભાઈ મને છે એ ઓર બી બે માંથી એક સ્વિચ ઓન કરી દેશો ને તો હું ઓન થઈ જઈશ. સાંભળજો, જોવો જોઈએ, કોઈ બી એક સ્વિચ ઓન હોય, પછી ભલે બે હોય તો સારું જ કહેવાય ને, કોઈ બી એક સ્વિચ ઓન હોય તો પણ એ ઓન થઈ જશે, એટલે અને ઓર કહેવાય. અને એન્ડ ગેટ શું કહેવા માંગતો હતો યાદ છે? એન્ડ ગેટ જોજો કે એ એન્ડ બી, એમ કે છે એ એન્ડ બી બે સ્વિચ છે, આ લેમ્પ બોલશે એવું. શું? એ એન્ડ બી, એન્ડ ની વાત થાય છે, જો એ એન્ડ બી એટલે એ અને બી જો બે સ્વિચ ઓન હશે ને તો હું વન થઈશ, તો હું ઓન થઈશ. એટલે એન્ડ ગેટમાં, એન્ડ ગેટમાં લેમ્પે શું કીધું ભાઈ? કે એ એન્ડ બી મને બે વન જોશે તો હું વન થઈશ. અને ઓરમાં આ લેમ્પે શું કીધું? કે એ ઓર બી મને ગમે એક સ્વિચ ઓન કરી આપશો તો પણ હું ઓન થઈ જઈશ. આ આખા લોજિક ઉપર આ વર્ક કરે છે, બરાબર. અને હવે આપણે શું લખ્યું ભાઈ? ની ગોલ્ડન લાઈન, મતલબ જે એક્ઝામમાં મોસ્ટ ટાઈમ થી છે કે આ આખા ટ્રુથ ટેબલને આપણે વન લાઈનમાં એક્સપ્લેન કરવું હોય તો તમે જોઈ શકો છો ભાઈ. ઓના કરતાં હું શું લખવાનું? કે કોઈ બી એક છે વન આવે ઇનપુટમાં, ઓર બોથ વન આવે તો ત્યારે ત્યારે તમને શું મળશે? વન મળશે. તમને ઝીરો ઓનલી એન્ડ ઓનલી ક્યારે મળશે? જો બે સ્વિચ તમે બંધ રાખો, ક્લોઝ રાખો, ઓફ રાખો તો જોવો જોઈએ તો તમને ઝીરો મળશે. હવે બે લાઈન લખી નાખી ફટાફટ, શું છે જોવો જોઈએ. ઇફ
इफ वन और बोथ इनपुट्स आर इफ वन और बोथ इनपुट्स आर वन जी लो जी वन कोई भी है और बे इनपुट क्या हुए वन हुए देन देन आउटपुट विल बी वन रेडी जे नवे बीजू इफ इफ बोथ इनपुट्स आर जीरो राइट इफ बोथ इनपुट्स आर जीरो देन एंड देन ओनली देन एंड देन ओनली आउटपुट विल बी जीरो बराबर ने भाई बे स्विच तमे बंद रखो तो आउटपुट न मळे बाकी ओर गेट केवो जे डायो छे एकादी स्विच ऑन होय तो लैम्प ने शू करनासे भाई ऑन करी नासे रेडी छे જો આ થઈ ગયું કમ્પ્લીટ હવે આમાં પણ આપણે શું કરીએ ભાઈ ઓલી ડાયોડ વાળી સર્કિટ છે એ જોઈ બરાબર છે કે પેન ગેટ છે ઓર ગેટ છે કે જે ઓળખાય એમાં થોડોક ડિફરન્સ આવશે જોતા જાજો ચલો ભાઈ હવે આપણે ડાયોડ વાળી સર્કિટ ડ્રો કરી એમાં જે ડ્રો કરી હતી એમાં બે ડિફરન્સ આવશે કયા બે ડિફરન્સ આવશે એ તમે જોશો એટલે ખ્યાલ આવી જશે આમાં પહેલા તો તમારે બે ડાયોડ છે તમારે સીધી ડ્રો કરવાની યાદ છે આપણે ઉલટી ડ્રો કરતા ચેક કરી લો એક ડિફરન્સ સમજાઈ ગયો તમને બીજો ડિફરન્સ શું છે એની હમણાં આપણે વાત કરી ચલો પછી તમે યાદ હોય અહીંયા આપણે લોડ રેઝિસ્ટન્સ કનેક્ટ કરતા એ તો અહીંયા કરવો જ પડે બીકોઝ ત્યાંથી તો આપણે શું ખેંચવાનું છે બરાબર આઉટપુટ ખેંચવાનું છે સાંભળો આ અર્થિંગ છે હવે બીજો ડિફરન્સ શું છે તમે સમજી ગઈ છો ત્યાં આપણે બેટરી કનેક્ટ કરતા અહીંયા આપણે બેટરી કનેક્ટ નથી કરી બરાબર છે આ તમારો ડિફરન્સ છે અને આપણો વાય ક્યાં થઈ તમે ખ્યાલ જ છે લોડમાં એટલે કે તમે લોકો જ્યારે વોલ્ટમીટર ને કનેક્ટ કરશો ને જો તમને આઉટપુટ મળે વોલ્ટેજ મળે તો ત્યાં વન કહેવાય ને આઉટપુટમાં તમને વોલ્ટેજ ઓછા મળે અથવા તો ન મળે એને શું કહેવાય ભાઈ ઝીરો કહેવાય ચલો આને આપણે શું કહે શું યાદ છે એ એન બી બરાબર છે ચલો ભાઈ અહીંયા આવશે પી એન પી એન ચલો ભાઈ આપણે પિક્ચર કરી સ્ટાર્ટ ટ્રુથ ટેબલ આપણું આપણે પહેલાં ટ્રુથ ટેબલ ચેક કરવાનું કે ભાઈ જો એનો આઉટપુટ છે ઓર ગેટના ટ્રુથ ટેબલ જેવા હોય તો આ સર્કિટ છે ઓર ગેટની કહેવાય બાકી નહીં ચલો ભાઈ પહેલા આપણે કોમ્બિનેશન આપી દઈ ઝીરો 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 વન વન ઝીરો વન વન બીજું આપણે ઓલાની જેમ જ રાખી ફીચરમાં ભૂલાઈ જાય તો વાંધો ના આવે અને ખાલી રીડિંગ તો લેવાનું બાયસિંગ પણ જોડે જોડે લખી જ નાખી અને પછી શું લખી ભાઈ આઉટપુટ હોય ચલો ભાઈ હવે તમારે ડિસિઝન લેવાનું છે બરાબર મેં તમને હમણાં શીખડાવ્યું હતું ઝીરો ઝીરો મતલબ બે ઝીરો હોય બે શું કહેવાય નેગેટિવ કહેવાય નેગેટિવ બે ના પોઝિટિવ ને ટચ થાય પોઝિટિવ ને મિસમેચ થયું શું આવશે આ બે બે ડાયોડ રિવર્સ બાયસ થાય સાંભળજો બે ડાયોડ રિવર્સ બાયસ થાય તો અહીંયાથી કાંઈ કરંટ બરંટ પાસ થાય નહીં અહીંયા પર કાંઈ કરંટ પાસ ન થાય કેમ તો અહીંયા જો આ વખતે બેટરી નથી હો ભાઈ બેટરી જોડેલી નથી તો વાયમાં તમને કાંઈ ન મળે ધ્યાન રાખજો ભાઈ બેટરી કનેક્ટેડ નથી બરાબર ઝીરો વન મતલબ ઝીરો એટલે અહીંયા ઝીરો આપો છો ને વન નો મતલબ શું થાય મારો ભાઈ વન એટલે હમણાં લાસ્ટ વિડીયોમાં શીખડાયું હતું આજે રિવિઝન કર્યું ફાઈવ વોલ્ટ વન નો મતલબ અહીંયા તમે વોલ્ટેજ આપો છો અહીંયા વોલ્ટેજ આપતા નથી આને તમે વન આપશો સાંભળો વન એટલે મેં શું કીધું હતું પોઝિટિવ પોઝિટિવ પોઝિટિવને ટચ થાય તો આ ડાયોડ શું થઈ જાય ભાઈ ફોરવર્ડ બાયસ થઈ જાય જોવો અને આ ઝીરો છે અહીંયા તમે ઝીરો આપો તો ઝીરો એટલે શું થાય નેગેટિવ નેગેટિવ પોઝિટિવ ટચ થાય તો આ ડાયોડ શું હોય બંધ હોય કંઈ વાંધો નહીં આ ભલે બંધ હોય આ તો ઓન છે અહીંયાથી વન એટલે શું થાય ફાઈવ વોલ્ટ અહીંથી કરંટ પાસ થાય થાય જોવો જોઈએ કરંટ પાસ થાય લોડમાંથી કરંટ નીકળી જાય લોડમાંથી કરંટ નીકળે તો આ વખતે આ જો ભાઈ બેટરી નથી અને મારો ભાઈ બેટરી ના હોય ને એટલે અહીંયા વોલ્ટેજ ડ્રોપની વાત ના આવે આ બેટરી તો છે જ નહીં બધો આમાંથી કરંટ પાસ થાય અહીંયા ઓહમ્સ લો એપ્લાય થાય વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર જો અહીંયા બેટરી હોત ને તો સામસામે વોલ્ટેજ ડ્રોપ થઈ જાય અહીંયા તો બેટરી છે જ નહીં તો વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર આ બધા વોલ્ટેજ તમને ક્યાં મળે આઉટપુટ લોડમાં મળે તો તમને આઉટપુટમાં શું મળશે ભાઈ કમ્પ્લીટ વોલ્ટેજ મળશે વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર શું થશે તમને વન મળશે હવે વન એન્ડ ઝીરો એમાં તો ઊંધું એમ જ થાય હવે વન ઉપર હોય તો વન મતલબ પોઝિટિવ પોઝિટિવ ટચ સાથે પોઝિટિવ ટચ થાય હવે ફર્સ્ટ ડાયોડ ફોરવર્ડ બાયસ થઈ જાય અને સેકન્ડ સુધી રિવર્સ બાયસ
આપણે જોવાનું, એક તો ઓન થઈને એમાંથી કરંટ પાસ થઈ જાય, અહીંયા તમે વી ઇક્વલ ટુ આઈ આર મળે, મળશે શું થશે વન. તો બે વન આપો, બે તમે વન આપો એટલે બે પોઝિટિવ થાય, બે પોઝિટિવ અહીંયા ટચ થાય એટલે શું થયું, મેચિંગ થયું, બે ડાયોડ શું થઈ જાય ભાઈ ફોર માઇનસ. એક્ઝામમાં તમારા રીતે ઝીરો વન ઝીરો વન મૂકીને ફટાફટ જોઈ જ લેવાનો. અને બે માંથી કરંટ પાસ થઈ અહીંયા શું થાય, ભેગો થાય કરંટ આ જંકશન પાસે, દેખાય અહીંયા કરંટ ભેગો થઈ અને લોડમાંથી પાસ થાય, અહીંયા બેટરી નથી એટલે વોલ્ટેજ ડ્રોપ ના થાય, વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર, વોલ્ટેજ તમને મળશે વન. હવે તમે જુઓ જી ભાઈ કે આ આઉટપુટ કોનું છે ભાઈ, ઓર ગેટનું છે, એટલે આ સર્કિટ છે એ ઓર ગેટની કહેવાય. હવે ઓર ગેટને આપણે શોર્ટકટથી કહી યાદ રાખશું ભાઈ, તો કે ભાઈ ઓર ગેટ છે એને વન સાથે મજા આવે, વન સાથે મજા આવે મતલબ કે જો વન દેખાય પછી એકાદો એક વન હોય કે ગમે એટલા હોય, એકાદો વન દેખાય એટલે પૂરું આઉટપુટમાં શું આપે, વન આપે. શું કામ આપે એ તમને યાદ જ છે ભાઈ કે બધી સ્વિચ કેવી હતી, પેરેલલમાં હતી બરાબર. તો પેરેલલનો બેનિફિટ શું મળે ભાઈ, તમારી પાસે 100 સ્વિચ હોય એમાંથી 99 સ્વિચ ઓફ હોય, બંધ હોય, પણ એક સ્વિચ ખાલી ઓન હોય તો ત્યાંથી કરંટ શું થાય, બાયપાસ થઈ અને લેમ્પ પાસે નીકળે, લેમ્પ ઓન કરી નાખે. સમજે તો એકાદો વન દેખાનો એટલે વાત પૂરી, આઉટપુટ શું મળે વન. હવે શોર્ટકટ ફીયર દર્શો સમજાઈ ગયું, એન્ડ ગેટને ઝીરો સાથે વાંધો, ઓર ગેટને વન સાથે મજા આવે. આ યાદ રાખશો તો ગમે એવું ઝીનિટ આવડશે, બાકી ભેગું નહીં થાય, બરાબર છે. ચલો હવે આપણે છેલ્લા ગેટની વાત કરી, 2-5 મિનિટનું કામ બાકી છે, નોટ ગેટ રેડી. ચલો ભાઈ હવે લાસ્ટ ગેટની આપણે વાત કરી, નોટ ગેટ. નોટ ગેટમાં પણ આપણે લોજિકલ સર્કિટ દોરશું, બરાબર, જે બુકમાં થઈ હતી એટલે ખાસ ધ્યાન આપજો, એકદમ ઇઝી છે ને બહુ જ મસ્ત લોજિક ઉપર કામ કરશે. જુઓ એની પહેલા મેં તમને કીધું હતું ખબર હે કે આમાં ખાસ ધ્યાન આપજો, આ એમસીક્યુમાં પૂછે છે ઓનલી વન ઇનપુટ રિક્વાયર્ડ, આમાં એક જ ઇનપુટ આપવાનું હોય એમાં ધાજા નો ચાલે, બાકીના બધા ગેટમાં ઊંધું છે કે એક નો અપાય, મિનિમમ કેટલા આપવાના, 2 ઇનપુટ્સ 2-3 વધારે ચાલે ઓછા નહીં, આમાં એક જ ચાલે બરાબર, એક કરતા વધારે પણ નહીં ચાલે, પાકું છે તો યાદ રાખજો ભાઈ નોટ ગેટ. હવે જ્યાં તાની આવી જાય, ચલો અહીંયા શું આવશે, બેટરી પ્લસ માઇનસ રેડી છે. ચલો ભાઈ અહીંયા શું હશે, લેમ્પ હશે, અહીંયા શું કહેશો તમે વાય. હવે તમારે એક જ ઇનપુટ મતલબ મારો ભાઈ એક સ્વિચની જરૂર છે, એ સ્વિચ કઈ રીતે કનેક્ટ કરવી ધ્યાન આપજો, આ મોસ્ટ ટાઈમની પોઈન્ટ છે, આવું એક્ઝામમાં પૂછાય બરાબર, આવી સર્કિટ આપી દઈએ એક જ ઇનપુટ એટલે શું કહેશું ભાઈ આપણે ઓનલી અને એ. તો પેરેલલમાં સ્વિચ કનેક્ટ કરો એટલે શું જાદુ થાય તમે ખાલી ચેક કરજો. આપણે ડ્રો કરી ભાઈનું ટ્રુથ ટેબલ, એક જ ઇનપુટ છે એક જ આઉટપુટ, આઉટપુટ તો બધાના એક જ હશે, મેં શું કીધું હતું 2-2n, અહીંયા કેટલા ઇનપુટ છે, નંબર ઓફ ઇનપુટ 1 જ છે, અહીંયા શું હશે 2-1, સમજાય. તો તમને કેટલા કોમ્બિનેશન્સ મળશે, 2 કોમ્બિનેશન્સ, કયા કયા, કાં તો સ્વિચ ઓફ હોય કાં તો સ્વિચ ઓન હોય, જોઈ લો, કાં તો સ્વિચ ઓફ હોય કાં તો સ્વિચ ઓન હોય. હવે જોજો ભાઈ ફીચર સાથે છે, બહુ લોજિકલી વિચારવાનું છે. ઝીરોનો મતલબ આ સ્વિચ ઓપન છે, હવે આ સ્વિચ ઓપન હોય તો બેટરીમાંથી કરંટ પાસ થાય, તો અહીંયા સ્વિચ ઓપન જ છે ભાઈ, આમાં કોઈ કરંટ આવે નહીં આવે, કારણ કે આ ઓપન છે, બધો કરંટ આમથી પાસ થઈ જશે, લેમ્પ શું થઈ જાય ઓન થઈ જાય, લેમ્પ ઓન થાય એટલે આઉટપુટમાં શું બોલાય વન. જોયું ઝીરો ઇનપુટ તો શું મળ્યું, વન મળ્યું, ઊંધું મળ્યું ને, એટલે એને નોટ ગેટ કહેવાય. અને નોટ ગેટ શું કામ કહેવાય, એનું હજી એક લોજિક આપું છું મસ્ત, બરાબર. વન વન કોણ થાય છે, એ અહીંયા જો એ વન થાય છે, વન મતલબ સ્વિચને આપણે શું કરી ભાઈ ઓન કરી, તો મારો ભાઈ સ્વિચ ઓન થાય પછી આમથી કરંટ નીકળે, તો કરંટ છે એ ક્યાંથી જવાનું પસંદ કરશે, ચેપ્ટર નંબર 3 મેં તમને શીખડાવ્યું હતું, કરંટ ઓલવેઝ જ્યાં ઓછો રેઝિસ્ટન્સ હોય, લેસ રેઝિસ્ટન્સ હોય ત્યાંથી પાસ થાય. આ લેમ્પમાં તો હાઈ રેઝિસ્ટન્સ હશે તો જ લેમ્પ ઓન, બરાબર છે, ગ્લો થતો હોય, તો મારો ભાઈ અહીંયાથી કરંટ આવે ને આ સ્વિચ ઓન મતલબ તમે એને ઓન કરી નાખો, આ રીતે આમ ઓન કરી નાખો, તો બધો કરંટ છે ને શું થાય, આ રીતે અહીંયા ગોળ 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 ભૂંઈમાં રાખે, લેમ્પમાં જવાનું પસંદ જ ન કરે. આ શું થઈ ગયું કે ભાઈ યાદ કરો, શોર્ટ સર્કિટ થઈ જાય, શોર્ટ સર્કિટ મતલબ આમાં આમાં કરંટ ફેર્યા રાખે, લેમ્પમાં શું કામ જાય, કારણ કે અહીંયા એને ઇઝી રસ્તો પડે, અહીંયાનું રેઝિસ્ટન્સ કેવું હોય સાવ ઓછું હોય, બરાબર છે, તો લેમ્પમાંથી કરંટ ન જાય એટલે આઉટપુટમાં શું મળે, ઝીરો મળે. તો આનું લોજિક શું થયું ભાઈ, ઇનપુટ ઝીરો આપો તો આઉટપુટ વન મળે, ઇનપુટ વન આપો તો આઉટપુટ ઝીરો મળે. ચલો ભાઈ અને આપણે વાત કરી સિમ્બોલની, બરાબર છે. ચલો આનો સિમ્બોલ છે, તમારે ખાસ ધ્યાન આપવાનું છે. ચલો અહીંયા ભાઈ સલાહ સાંભળવાની ખાસ, અહીંયા આપણે ઇનપુટ આપશું એ અને અહીંયા આઉટપુટ મળશે વાય, અહીંયા એડવાઇસ સાંભળજો, આને કહેવાય
બબલ શું કહેવાય, અહીંયા ડોટ નહીં ચાલે, આ રીતે આખું રાઉન્ડ જ કરવાનું, સર્કલ જ કરવાનું કમ્પલસરી. આને કહેવાય બબલ. બબલ ક્યાંય પણ ડ્રો કરેલું હોય, આખો આવો ગેટ હોય, ઘણી વાર આ લોકો આવો ગેટ આખો ડ્રો ન કરે, ખાલી બબલ ડ્રો કરે, તો બબલ દેખાય એટલે સમજી લેવાનું કે નોટ ગેટ છે. અને નોટ ગેટ આવે એટલે તમારે શું કરવાનું, જે હોય એનું ઊંધું પર નાખવાનું. આ એક જ એડવાઇસ આગળ કામ આવશે, યાદ રાખજો. ચલો ભાઈ, હવે આપણે વાત કરીએ ના બુલિયન, બરાબર છે, બુલિયન ઇક્વેશન ની. ચલો આનું બુલિયન ઇક્વેશન શું થાય ભાઈ, મતલબ વાય ઇઝ ઇક્વલ ટુ એ બાર. બાર નો મતલબ શું થાય ભાઈ, અહીંયા નોટ ગેટ બતાવે છે, રેડી. આને શું બોલાય, શું લખાય જોવો જોઈએ, વાય ઇક્વલ ટુ નોટ એ. દેખાય છે ભાઈ, નોટ એ અહીંયા બોલવાનું છે, બાર એટલે નોટ એ. હવે તમને આનું લોજિક કહું, મજા આવશે. જો આ શું કહે છે ખબર છે ભાઈ, કે નોટ એ મતલબ જે તમે આપો ની મન નહીં જોઈ, મજા આવશે. જો નોટ એ, જો તમે એ છે જીરો આપો, જોજો મજા આવશે, જીરો આપો, તો વાય ઇક્વલ ટુ, વાય શું કહેશે ભાઈ, નોટ એ. નોટ એ મતલબ નોટ ઝીરો, હું શું થાઈશ, વન થાય એ રીતે, બરાબર. તમે એને વન આપશો તો શું કહેશે ભાઈ, નોટ એ, નોટ વન. નોટ વન મતલબ મારે વન નથી જોતો, શું જોઈએ ભાઈ, ઝીરો જોઈએ છે. આ લોજિક ઉપર એનું નામ પડ્યું. હવે એની ગોલ્ડન લાઈન શું લખશો ભાઈ, અહીંયા પણ આની ગોલ્ડન લાઈન તો એકદમ ઇઝી જ છે. શું લખશો ભાઈ, ઇફ ઇફ ઇનપુટ ઇઝ ઝીરો, ધેન આઉટપુટ વિલ બી, ધેન આઉટપુટ વિલ બી વન એન્ડ, બરાબર ને, એન્ડ ઇફ ઇનપુટ ઇઝ વન, ધેન આઉટપુટ વિલ બી ઝીરો. રેડી છે ભાઈ? ચલો હવે લાસ્ટ એક તમને વર્ડ કહી દઉં, એ પણ મોસ્ટ ટાઈમ બી છે, કે ઝીરો નું વન અને વન નું ઝીરો, એટલે કે આ બધા ઊંધા કામ કરતું હોય એને આપણે ઇંગ્લિશમાં શું કહીએ ભાઈ, ઇન્વર્ટર. ઇન્વર્ટર એટલે શું થાય, એની અંદર એક વર્ડ સંતાયેલો છે, ઇન્વર્ટ. ઇન્વર્ટ કરવું મતલબ તો ભાઈ, બ્લેક હોય બ્લેક એનું વ્હાઈટ કરવું, અને વ્હાઈટ હોય તો એનું બ્લેક કરવું, સમજાય છે ભાઈ. ઇન્વર્ટ કરવું મતલબ હાઈ નું લો કરવું, લો હોય તો હાઈ કરવું, મતલબ સેમ, ઝીરો હોય તો વન એન્ડ વન હોય તો ઝીરો કરવું. તો નોટ ગેટ છે એનું બીજું નામ શું છે ભાઈ, ઇન્વર્ટર ગેટ છે. શું કામ દે, સમજાઈ ગયું ભાઈ, બીકોઝ આ બધું ઇન્વર્ટ કરી નાખે છે. રેડી? તો ચલો ભાઈ, નેક્સ્ટ લેક્ચરમાં આને વર્ડ ટુ વર્ડ રિવાઇઝ કરી લેશું, તમે પણ રીડિંગ કરીને પછી નેક્સ્ટ વિડીયો જોજો. અને આપણે લોકો સ્ટડી કરશું નેન્ડ ગેટ અને નોર ગેટ, બાકીના જે બે ગેટ, નેન્ડ ગેટ એન્ડ નોર ગેટ, બરાબર. સો થેન્ક્સ ફોર વોચિંગ દિસ વિડીયો, ટેક કેર ઓફ યોર સેલ્ફ એન્ડ સી યુ સૂન ઇન ધ નેક્સ્ટ લેક્ચર.